अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। चैतन्य महाप्रभु जी એમણે પણ એમના એમના બાળકોને ભણાવ્યું છે બ્રાહ્મણોનું આદર અને સન્માન કરો। અધ્યાત્મ માર્ગનો જે બ્રાહ્મણ છે, કર્મકાંડી બ્રાહ્મણ છે, એનું તમે સન્માન કરો, એને માન અને સન્માનથી તમે એને પૂજો, એને 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 ભજી લો। બ્રાહ્મણનું અપમાન ન કરશો। ચેતનની મહાપ્રભુજી આ બોલ્યા છે। અને એ સમયે એક બાળકે પ્રશ્ન કર્યો, કદાચ તમે ચેતન્ય મહાપ્રભુજીનું નામ તો સાંભળ્યું છે કે નહીં? તમને એ નહીં ખબર હોય કે ચેતન્ય મહાપ્રભુજી એટલે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા। એની પાસે ન્યાયશાસ્ત્ર હતું, પ્રકાંડ પંડિત। અને એ જ ચેતન્ય મહાપ્રભુજીના નામથી અત્યારે ઇસ્કોન સંપ્રદાય, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ નો સંપ્રદાય એ ચેતન્ય મહાપ્રભુજી। એક બાળકે પ્રશ્ન કર્યો એને, ગુરુદેવ બ્રાહ્મણનું સન્માન કરવું, કર્મકાંડી બ્રાહ્મણ હોય, આધ્યાત્મિક બ્રાહ્મણ હોય, અધ્યાત્મના પદ ઉપર ચાલતો હોય બ્રાહ્મણ, એનું સન્માન કરવું, એનું 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 પૂજન કરવું, એ વાત બરાબર છે। પણ ખાલી જન્મથી બ્રાહ્મણ હોય, કામ ન કરતો હોય, હારાવે તો એનું એનું શું કરવું? આ પ્રશ્ન ચેતન્ય મહાપ્રભુજીને બાળક કર્યો છે। અને ત્યારે એ એ ચેતન્ય મહાપ્રભુજી કહ્યું, બ્રાહ્મણ શબ્દ આવે એટલે પછી શું કરે છે શું ન કરે એની સામે ન જુઓ, બ્રાહ્મણનો આદર અને ભાવ સત્કાર કરો। અને અહીંયા દ્રૌપદી કહે, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણનું માન સન્માન કરો, એને અપમાન ન કરશો। અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે।